નમસ્કાર મિત્રો હું છું નમરેજ અને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેગજી કે રાઇઝિંગ ધ નોલેજમાં મિત્રો આજે આપણે વાત કરશું કે ભારતીય પોસ્ટ ઓફિસે આપી છે આપણે એક મોટી સ્કીમ મિત્રો જોઈએ કે બસો રૂપિયા જમા કરાવવા પર મળશે આપણે એકવીસ લાખ રૂપિયા જો મિત્રો કઈ રીતે મળશે આ સ્કીમનો લાભ જોઈએ આપણે આ વિડીયોમાં પણ તે પહેલાં તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ મિત્રો બસો રૂપિયા જમા કરાવવા પર મળશે એકવીસ લાખ રૂપિયા એ મિત્રો આપણે ઇન્ડિયન પોસ્ટ એટલે કે આપણી પોસ્ટ ઓફિસ છે તેના તરફ આપણે એમાં એકાઉન્ટ હોય તો આપણે આ મળી શકે છે તો મિત્રો તમે તેનું પોસ્ટર પણ જોઈ શકો છો તો મિત્રો આજે આપણે બીજી વાત કરીએ કે આજના સમયમાં દરેક વ્યક્તિ પૈસાની બચતને લઈને પરેશાન છે અને બજારમાં પૈસાથી પૈસા બનાવવા માટે ઘણા પ્રકારની મોજૂદ સ્કીમ ચાલુ છે મિત્રો પરંતુ આજે એ તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે કહીશું જેમાં તમારા ખાતા ખોલવા પર તમને થોડાક જ વર્ષોમાં લાખપતિ બની જશો અને તેના આધારે બહુ વધારે પૈસાની જરૂર પણ નહીં પડે તમારે ફક્ત બસો રૂપિયા બચત કરવાના રહેશે તો મિત્રો જોઈએ કે કઈ રીતે આપણે કરવું કે હવે મિત્રો જોઈએ થોડાક જ વર્ષમાં બની જશે એકવીસ લાખ રૂપિયાનો ફંડ તો મિત્રો કઈ રીતે બનશે જોઈએ આપણે કે તમને કહી દઈએ કે તમે રોજના ખર્ચમાંથી બસો રૂપિયાની બચત આસાનીથી કરી શકો છો અને નાની નાની બચત કરીને તમે ભવિષ્યમાં પોતાની જરૂરિયાતોને પૂરી પણ કરી શકો છો પોસ્ટ ઓફિસ અને પબ્લિક પ્રોવાઈડ ફંડ એટલે કે પીએફ એકાઉન્ટના આજના સમયમાં બચત કરવાનો સૌથી સારો વિકલ્પ છે મિત્રો પોસ્ટ ઓફિસ અને પીએફ એમાં તમે પૈસા બચાવશો એ સારામાં સારો અત્યારના જમાનામાં સારામાં સારો વિકલ્પ છે તો તો તમારે તમારા આ એકાઉન્ટમાં રોજ બસો રૂપિયાની બચત કરવાની રહેશે જો તમે દરરોજ એ કરી શકો તો તેના આધાર પર તમે એ ક્લોઝ થવા પર એકવીસ લાખ રૂપિયાનો ફંડ તમને મળી શકે છે તો મિત્રો આપણે જોઈએ આ પોસ્ટર દ્વારા કે આપણે નાનકડા હતા અત્યારે એક એક રૂપિયો આવી રીતનો ભેગો કરીને રાખતા એવી જ રીતે અત્યારની સ્કીમ છે મિત્રો કે તમે બસો રૂપિયા તમે ડેઈલીના કાઢશો દરરોજ બસો અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવજો તો અમુક વર્ષમાં તમને એ એકવીસ લાખ રૂપિયા થઈને પણ મળી શકે છે તો મિત્રો જોઈએ ગમે ત્યારે ખોલાવી શકો આ ખાતું એટલે કે મિત્રો ખાતું ખોલવાનો કોઈ ટાઈમ નથી કે અત્યારે આ સ્કીમ ચાલુ છે તો ગમે ત્યારે તમે આ ખાતું ખોલાવી શકો છો મિત્રો જોઈએ પોસ્ટ ઓફિસની આ ખાતાને તમે દેશની કોઈ પણ બ્રાન્ચમાં ખોલાવી શકો છો એવું નથી કે મિત્રો તમે જે જિલ્લામાં હોય ત્યાં જ ખોલે તમે દેશની એક પણ બ્રાન્ચ એવી હોય કે જ્યાં તમને ખાતું ન ખોલી શકે એવું કોઈ બ્રાન્ચ રહેતી નથી એ જ નહીં તમે ઈચ્છો તો એકથી વધારે ખાતા પણ ખોલાવી શકો છો અને તેના સિવાય બે લોકો મળીને પણ આ ખાતા ઓપરેટ કરી શકાય છે એટલે કે મિત્રો તમે જોઈન્ટ એટલે કે સંયુક્ત ખાતું એક એકાઉન્ટમાં બે જણાને ખાતું ખોલાવવું હોય તો પણ ખુદી ખુલી શકે છે ને એકને ખોલાવવું તો પણ ખુલી શકે છે તો જોઈએ આગળ મિત્રો કે આવી રીતે મળશે આપણે એકવીસ લાખ રૂપિયા તો કઈ રીતે મળશે જોઈએ તમને કહી દઈએ કે જો તમારી ઉંમર પચીસ વર્ષ છે તો તમે તમારા ખર્ચમાંથી ફક્ત બસો રૂપિયા રોજના બચાવો છો તો પંદર વર્ષ પછી તમને આ બચતના લગભગ એકવીસ લાખ રૂપિયાનો સપોર્ટ મળી શકે છે તો મિત્રો તમે પંદર વર્ષ સુધી આ જ્યારે બચત ચાલુ રાખો ત્યારે તમને એકવીસ લાખ રૂપિયાનો સપોર્ટ મળશે તો મિત્રો હવે આગળ જોઈએ કે કેવી રીતે બનશે ફંડ તો મિત્રો જોઈએ તમને કહી દે કે આ સ્કીમના દ્વારા તમને ફક્ત તમારા બસો રૂપિયા રોજના બચાવવાનો નિવેષ કરવાની વિચાર કરી કરાવી રહ્યા છીએ તો મહિનાનું તમારે છ હજાર રૂપિયા થશે અને વર્ષનું તમારે બોતેર હજાર રૂપિયા બચત કરવાની રહેશે મિત્રો તમે એક વર્ષના છ હજાર બચ એક સોરી એક મહિનાના છ હજાર રૂપિયા અને એક વર્ષના બોતેર હજાર રૂપિયા બચાવો એવી રીતના તમે પંદર પંદર વર્ષ સુધી તમે ફંડ ભરો એટલે તમને એકવીસ લાખ રૂપિયાનો તમને સપોર્ટ મળી શકે છે તો જોઈએ હવે કે જો તમે આવું પંદર વર્ષ સુધી કરી શકો તો તમારું નિવેશ દસ પોઈન્ટ એંસી લાખ રૂપિયા થઈ જશે એટલે મિત્રો તમે એક વર્ષના તમે બોતેર હજાર રૂપિયા ભરો એટલે તમારું પંદર વર્ષના દસ પોઈન્ટ એંસી લાખ રૂપિયા થાય છે મિત્રો તેના બદલે તમને પોસ્ટ ઓફિસ એકવીસ લાખ રૂપિયા ચૂકવશે છે તો જોઈએ મિત્રો તેની સાથે જે પીપીએફમાં હવે આઠ ફીસદી વર્ષ કમ્પાઉન્ડિંગના લિહાજથી વ્યાજ તમારા પૈસામાં જોડાતું જશે તેમજ જો તમે પંદર વર્ષ સુધી આ દરે વ્યાજ મળશે તો કુલ રિટર્ન એકવીસ લાખ રૂપિયા થઈ જશે એટલે કે તમારે કુલ નિવેશ પર રૂપિયા દસ પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયાનો વ્યાજ રૂપમાં અતિરિક્ત તમને ફાયદો થશે મિત્રો તમને અત્યારે દસ પોઈન્ટ મિત્રો અત્યારે જોઈએ કે તમને દસ પોઈન્ટ એંસી લાખ રૂપિયા તમારે ભરવાના રહેશે અને મિત્રો તમારે દસ પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયા ટોટલ વ્યાજ થઈ અને ટોટલ તમારે એકવીસ લાખ રૂપિયા થઈ જશે અને મિત્રો જોઈએ કે પીપીએફ એટલે પીપીએફ એટલે અહીંયા તમારી સામે જ છે કે પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવાઈડ ફંડ એટલે કે મિત્રો તમારે પોસ્ટ ઓફિસમાં પણ તમે પીએફ કપાવતા હો તો તેના માટે આ પીપીએફ એકાઉન્ટની પણ વાત કરવામાં આવી છે અને બીજું કે મિત્રો જો સો રૂપિયામાં પણ તમે ખોલાવી શકો છો આ ખાતું તો મિત્રો જોઈએ કે તમને જો તમને બતાવી દઈએ કે કઈ રીતે સો રૂપિયામાં ખાતું પણ ખોલાવી શકાય તમને કહી દઈએ કે તમે આ ખાતું સો રૂપિયામાં ખોલાવી શકો છો તેમાં એક વર્ષમાં ઓછામાં ઓછા પાંચસો રૂપિયાનો નિવેશ કરવું જરૂરી છે તેની સાથે જ આ ખાતામાં તમે એક વર્ષમાં અધિક તમે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનો નિવેશ કરી શકો છો એટલે મિત્રો કે દોઢ લાખ રૂપિયાનો નિવેશ એટલે કે તમે દોઢ લાખ રૂપિયામાં બચાવી શકો છો અને એમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો એટલે કે મિત્રો તમે એકલાને ખોલાવી શકો છો અને બે જણાને સાથે રહીને ખોલાવવું પણ તો આ ખાતું ખોલાવી શકો છો તેમજ આ એકાઉન્ટ તમે તમારા બાળકના નામ પર પણ ખોલાવી શકો છો જોકે તેમાં પ્રીમ્યુચ્યુઅર વિડ્રોની સુવિધા નથી મિત્રો તો તમને આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે